पाड़ी और ब्रिज नीचे पड़ेला खड़ा ने लाई लोको हैरान परेशान आ मार्ग पर थी पसार थता डांसिंग कार में बैठा होवानो फील करता लोको राज्य में पड़ेला भारी वरसाद ने कारण मोटा भागना रस्ता पर खाड़ा पड़ गया है। त्यारे वलसाड़ जिल्ला में पण नेशनल हाईवे पर पड़ेला खाड़ा ना कारण अकस्मातों की संख्या वधे छे। तेम छता हाईवे नी रिपेरिंग मा अने देखरेख मा एजेंसी द्वारा बेदरकारी दाखवामा आवती होवाथी आ वरसादी माहौल मा नेशनल हाईवे पर मस्त मोटा खाड़ा पड़ी गया छे। पाड़ी शहर ना नेशनल हाईवे ना ब्रिज नीचे पड़ेला खाड़ाओना कारणे वाहन चालकोने भारे तकलीफ उठावानो वारो आव्यो छे। ब्रिज नीचे एटला खाड़ा पड़िया छे के मार्ग शोधवा पड़ी रह्यो छे। खास करीने शहर ना चार रस्ता ना ब्रिज होय त्यां मस मोटा खाड़ा होवाने कारणे लोको भारे हालाकी भोगवी रह्या छे अने आ खाड़ाने कारणे नौकरियातना समय ट्राफिक जाम पण सर्जा रह्यो छे। खाड़ाओना कारणे वाहन चालकोने अने तेमनी कार वाहनोने भारे नुकसान थई रह्यु छे। खास करीने ज्यारे वरसाद पड़तो होय त्यारे आ खाड़ामां पाणी भरा जाय छे अने आ खाड़ाओ केटला ऊंडा होय छे तेनो ख्याल वाहन चालकोने आवतो नथी। बाइक चालको रोड पर पटकाई रह्या छे त्यारे नेशनल हाईवे एजेंसी द्वारा तात्कालिक खाड़ा रिपेर करवामां आवे तेवी मांग वाहन चालको करी रह्या छे। आ मार्गथी पसार थता डांसिंग कारमां बेठा होवानुं फील करी रह्या छे। વરસાદના કારણે આ રસ્તો અત્યંત ધોવાયેલો અને બિસ્માર હાલતમાં છે। લોકોની ફરિયાદ છે અને અમે પણ હાઈવે ઓથોરિટીને જાણ કરી છે અને અમને ટૂંક જ સમયમાં આ રિપેરિંગ કરવા માટે જાહેરી આપી છે। અત્યંત બિસ્માર હાલત છે અને ખરેખર અમને પણ શોકજનક સ્થિતિમાં મુકાવાનો વારો આવેલ છે, પરંતુ હાઈવે ઓથોરિટીમાં હાઈવેનું વિષય હોય એટલે અમે એમને જાણ કરી છે અને તરત જ એમને બનાવી દેવા થયું છે। વલસાડ જિલ્લાના પાડી તાલુકાના પાડી શહેરમાં આપણે જોઈએ છે કે પાડીનો મેઇન બ્રિજ છે, બ્રેન બ્રિજના આજુબાજુના રસ્તાઓ છે, બ્રિજ ઉપરના રસ્તાઓ છે, એ રસ્તાઓમાં મોટી સંખ્યામાં આપણે જોઈએ છે કે આજે ખાડા પડી ગયેલા છે। આ ખાડાના લીધે આમ જનતાએ ત્રાહિમામ પોકારી ગયેલી છે। આ ખાડાઓને લીધે લોકોની ગાડીના અંદરમાં નુકસાન થયેલું છે। આ ખાડાઓમાં પડવાથી કંઈ કેટલા લોકોના મોત થયેલા છે આપણે જોયા છે, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી જે છે એ નેશનલ હાઈવે ઓથોરિટીને હજુ પણ આ બાબતે ગંભીરતા દેખાઈ આવતી નથી। હાલમાં આપણે જોઈએ છે કે વર્તમાન સરકારનું કેવું છે કે આ જે ખાડાઓ છે તાત્કાલિક ધોરણે પૂરા કરવાના છે, માફ કરજો કે એને પૂરી દેવાના છે, પરંતુ હાલમાં પણ હાલની વર્તમાન સરકારના હુકમ થવા છતાં પણ આ નેશનલ હાઈવે ઓથોરિટી છે એ જાગતી નથી અને નેશનલ હાઈવે ઓથોરિટી આ ખાડાઓના અંદરમાં કોઈ પણ જાતનું પૂરણ નથી કરેલ। આમ જનતા પાસે સરકાર આપણે જોઈએ છે કે કરોડો રૂપિયાનો ટેક્સના પૈસા લે છે અને એ ટેક્સના પૈસે આજે સરકાર તાગડદી ના કરે છે મને એમ જણાય આવે છે। હું વિનંતી કરું છું સરકારને, હાઈવે ઓથોરિટીને કે આ ખાડાઓ તાત્કાલિક ધોરણે પૂરવામાં આવે।